એની જે પૂછ્યું એટલે કીધું કે કાંઈ વાંધો નહીં. દાખલા નંબર 15 પેજ નંબર 84 કાનમાં નાખવાના નથી. ઓ કાનમાં નાખવાના નથી. ચાલ કઈ વિગત કઈ બાજુ આવે સાહેબ એ લખવાનું છે. છેલ્લો દાખલો છે આ ચેપ્ટરનો. આવતીકાલે પીવાયકુ સેશન હશે. હેને કે કયા કયા દાખલા પૂછાણા છે, કેવા કેવા દાખલા પૂછાણા છે. એક ક્લેરિફિકેશન કરી દઉં છું કે જો તમારે સંસારનો નિયમ પેલા ઓલા મયુર સર આપે તો હું આપું ને, તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક નથી કરવાનું. શું કામ ખબર છે? કોઈ પણ તમે શિક્ષક એવું કે સાહેબ બોર્ડ છે ને, બોર્ડ એ બોર્ડમાં ચોપડીના દાખલા સિવાય બીજું કાંઈ પૂછાતું નથી, ચોપડીના જ દાખલા પૂછાય છે. ચોપડીની બહારનો એક પણ દાખલો નથી પૂછાતો. તો વધારાના દાખલા ગણવાની સાહેબ કોઈ જરૂર જ નથી. ચોપડીનું ઉદાહરણ, ચોપડીનું સ્વાધ્યાય. અને તમને બહુ એવું થાય કે હું બહુ હોશિયાર છું, મને બહુ બધું આવડે છે, તો સ્વ અધ્યયન પોથી છે. સ્વ અધ્યયન પોથી આટલું જ કરો, બાકી વધારાનું કરો જ નહીં. આટલું જ કરો. ચોપડીનું સ્વાધ્યાય, ચોપડીનું ઉદાહરણ, આ બે જ કરો. 100 માંથી 100 માર્ક લાવવા વાળા છે ને, આ બે જ કરે છે. ત્રીજું કઈ અડતા જ નથી. પણ આપણને એવું થાય, હું તો એની કરતા હોશિયાર, મારે તો અટપટા દાખલા કરવાના. અટપટા દાખલા આજ સુધીમાં એક પણ દાખલો અટપટો હોય તો મને કહેજો. એટલે ભાઈ તારે શું કામ છે એમાં? ભાઈ એટલે હું કહું છું, થિયરી ચોપડીમાંથી જ, ચોપડીની બાજુ કાંઈ નહીં. નહીં કાંઈ ભાઈ, ચોખ્ખું ગુજરાતી ભાષામાં તમે કહેતો હોય તો ઓનલાઈન યુટ્યુબમાં એક જાહેરાત કરી દો. ઓનલાઈન યુટ્યુબમાં જાહેરાત કરી દો. છેલ્લા 2019 થી લઈ અને 2024 નો કોઈ પણ દાખલો, કોઈ પણ દાખલો ચોપડી બાજ નો આવ્યો હોય ને સાહેબ, તો મને જણાવજો. બે હજાર 2019 થી લઈ પેપર જોવાની છુટ્ટી તમારે, જે પેપર લેવું લઈ લો, વિભાગ સી ડી ઈ અને એફ. 2019 થી લઈ 2024 સુધીમાં ચોપડી બાયરનો એક પણ દાખલો નથી. ચોપડી બાયરનો એક દાખલો. તારે શું કામ છે ભાઈ સાહિલ સરનું એ કેને મને. આપણે 2016 થી લઈ લે સાહિલ ભાઈ, 2016 ભાઈ, હો 2016 જો, 2016 પેલા જૂનો અભ્યાસક્રમ હતો એટલે 2016. અચ્છા અહીંયા જ છે, હો સ્ટુડિયોમાં જ છે. ઓકે ચલો, કઈ વિગત કઈ બાજુ આવે છે એટલે સૌ પ્રથમ ચોપડી અને ચોપડીના સ્વાધ્યાય અને ઉદાહરણ જ કરવા. પછી ટાઈમ બચે તો એની જે નાની નાની બધી થિયરી છે ને એમસીક્યુ અને એસક્યુ માટે કરવી. રેડી? પેલા બાળકે જીટીએસસીમાં જે ટોપ નંબરનો પેલો ભાઈ હતો એ બાળકની બહુ મને એ વાત ગમી. મને કે સાહેબ 11મા ધોરણમાં 2400 એમસીક્યુ છે, 2400 એમસીક્યુ, 2400 એમસીક્યુ 15 વખત કરી નાખ્યા એટલે પહેલો નંબર. યસ, 2400 એમસીક્યુ 15 વખત કરી નાખ્યા એટલે પહેલો નંબર. તમારે બસ એટલું જ કરવાનું છે, કીધું એટલું જ કરો. ચોપડી, ચોપડીના સ્વાધ્યાય, ચોપડીના ઉદાહરણ, ચોપડીના સ્વાધ્યાય, ચોપડીના ઉદાહરણ, બાકી કાંઈ કરવાનું થતું નથી. ઘણા પુસ્તકોની પાછળ વધારાના દાખલા આપ્યા છે ને એ તમારે નથી કરવા, કઈ કરવું જ નથી, ખાલી એટલું તો કરો. ચાલો સૌ પ્રથમ ચાલુ ખાતા જોઈ લઉં છું. તો ચાલુ ખાતા આપણને ક્યાં આપ્યા?
નથી. ઓકે, ચાલુ ખાતા નથી આપ્યા એનો મતલબ એમ થયો કે મૂડી આ કયા ખાતામાં આવશે? તો કે સાહેબ મૂડી ખાતામાં. કયા ખાતામાં આવશે? મૂડી ખાતામાં. ઉધાર બાજુ છે એને લખશું આપણે ઉપાડ, અને જમા બાજુ છે એને લખશું આપણે મૂડી. ઉધાર બાજુ ઉપાડ, જમા બાજુ મૂડી. ચાલો એને પછી પાઘડી. સાહેબ પાઘડી ખર્ચો ન કહેવાય, ચાર ખાતા ગયા. પાઘડી ખર્ચો ન કહેવાય, ચાર ખાતા ગયા. વધ્યું પાકું સરવૈયું, પાકા સરવૈયાની ઉધાર બાજુ, તો કે સાહેબ એને કહેવાય મિલકત લેણા. રેડી? ચાલો એના પછી પેટન્ટ અને ટ્રેડમાર્ક. પાઘડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક, પાઘડી પેટન્ટ કોપીરાઇટ ટ્રેડમાર્ક, એવું ઘણી વખત આવે. મિલકત લેણા, લેણું અને દેવું. લેણું અને દેવું, લેણું દેવું. સાહેબ ખર્ચા નો કહેવાય એટલી મને ખબર છે, ખર્ચા નો કહેવાય એટલી મને ખબર છે. તો આવે ક્યાં? પાકા સરવૈયામાં. ઉધાર બાજુ રકમ છે એને કહેવાય દેવું. દેવું જ કહેવાતું છે? ના, લેણું કહેવાય. ઉધાર બાજુ રકમ છે એને કહેવાય લેણું, અને જમા બાજુ રકમ છે એને કહેવાય દેવું. રેડી? યસ. શું નામ છે તારું? સાનિયા બાનુ. યસ. માલના ખાતા. માલના ખાતા એટલે સાહેબ ખરીદી અને વેચાણ, વેપાર ખાતું. ઉધાર બાજુ સાહેબ ખરીદી, જમા બાજુ વેચાણ. યંત્રો. ઉધાર બાજુ છે મિલકત લેણા. શરૂઆતનો સ્ટોક. ઉધાર બાજુ છે વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર. ઉધાર બાજુ છે મિલકત લેણા. માલ પરત ખાતા. તો કે સાહેબ માલ પરત ખાતા છે, ઉધાર ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા. ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા, અને વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર. મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ. ફર્નિચરનો ઘસારો. બોલો, ફર્નિચરનો ઘસારો આપ્યો છે સાહેબ. અહીંયા જોઈ જાઓ, ફર્નિચર પર 10% અને મકાન ઉપર 5% ઘસારો ગણો. એનો મતલબ એમ થયો કે અહીંયા ફર્નિચરનો ઘસારો આપ્યો છે, અહીંયા ફર્નિચરનો ઘસારો આપ્યો છે. યસ. બે જગ્યાએ આપ્યો છે ને, બે જગ્યાએ. તો આને ફર્નિચરમાં શું કરી દઈશું? પ્લસ. ફર્નિચરમાં પ્લસ. હવે મને એવું ન પૂછતા, હું કામ પ્લસ થાય એવો કોઈને સવાલ ન હોવો જોઈએ. સ્ટેશનરી છપામણી. નફા નુકસાનની ઉધાર બાજુ. મકાન મિલકત લેણા બાજુ. કાનૂની ખર્ચ, સોરી મિલકત લેણા લખી દીધું. કાનૂની ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. રોકડ સિલ્લક. રોસી બેસી પાસ મિલે. રેલવે નૂર. રેલવે નૂર વેપાર ખાતાની ઉધાર બાજુ. વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. હુંડીઓ. બે બાજુ આપ્યું છે ને સાહેબ, મને એટલી ખબર છે. પાકું સરવૈયું, પાકું સરવૈયું. ટપાલ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગાલખાદ અને ગાલખાદ અનામત નફા નુકસાન ખાતું, કારણ કે બે બાજુ આપી હશે. રેડી? હાથ વટાવ. બે બાજુ આપ્યું છે ને, નફા નુકસાન ખાતું. આમાં આપણને ખબર પડી જવી જોઈએ, ઉધાર વાળો ઉધાર બાજુ, જમા વાળો જમા બાજુ. હાથ પર સ્ટેમ્પ અને ગાલખાદ પરત. બે બાજુ આપ્યું છે. થોડુંક કન્ફ્યુઝન આમાં થાય, થોડુંક યાદ રાખવું, થોડુંક આમાં યાદ રાખવું. રેડી? ગાલખાદ પરત. કોક આપણા પૈસા એ આપણને પરત મળે છે તો એની રકમ જમા બાજુ હશે. રેડી ને? ગાલખાદ પરત. કોક આપણા પૈસા એની રકમ આપણને પરત મળે તો એનો મતલબ એમ થયો કે ગાલખાદ પરત છે ને એ નફા નુકસાનની જમા બાજુ લખશું. તો હાથ પર સ્ટેમ્પ, હાથ પર સ્ટેમ્પ છે ને એક પ્રકારની આપણી મિલકત કહેવાય. હાથ પર સ્ટેમ્પ, સ્ટેમ્પ આપણી શું કહેવાય? મિલકત કહેવાય. રેડી ને? સ્ટેમ્પ પેપર એવું તમે સાંભળ્યું છે એટલે આ મિલકત લેણા બાજુ. લોન જમા બાજુ છે, મૂડી દેવા બાજુ. થઈ ગયો? ઓકે, હાલો દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ વાંચી લ્યો સાહેબ,
શું કહે છે? હર્ષ અને એશા નીચે દર્શાવેલ કાચા સરવૈયાને હવાલા ધ્યાનમાં લઈ પેઢીના 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષના વાર્ષિક હિસાબ તૈયાર કરો. વાર્ષિક હિસાબ 5 ખાતા, 4 ખાતા અને 1 પત્રક. ઓકે, ચાલુ ખાતું હોય અને મૂડી ખાતું. એક મિનિટ રો, કોમેન્ટ નો કરતા પેલા ભાઈ નો પ્રશ્ન હતો. ચાલુ ખાતું હોય અને મૂડી ખાતામાં વધારો હોય તો પાકા સરવૈયામાં લખવાનો. હા, જો આવડતું હોય તો પાકા સરવૈયામાં એમાં પ્લસ કરી દેવાનો, અને નો ખબર પડતી હોય તો મૂડી ખાતામાં કરી દેવાનું. પણ આપણે પાકા સરવૈયામાં જ પ્લસ કરી દઈશું. ઓકે, જો કે એવો દાખલો છે નહીં, પણ જો વધારો કદાચ ઇનકેસ હોય તો આપણે એમાં પ્લસ કરી દઈશું. ઓકે, ચાલો સૌ પ્રથમ શરૂઆત 5 ખાતાથી. શરૂઆતનો સ્ટોક તો કે સાહેબ, શરૂઆતનો સ્ટોક છે 6000, તો લખી નાખીશ વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક કેટલો છે સાહેબ? તો કે 6000. શરૂઆતનો સ્ટોક 6000. શરૂઆતનો સ્ટોક પછી ખરીદી, ખ ખ ખ, ખરીદી 40000, વેચાણ 89250. ખરીદી 40000, વેચાણ 89250. રેડી, મને 89 બોલતા આવડે નહીં એટલે હું 89 કહું, કે 89250. ચાલો એના પછી, તો કે શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, મૂડી. મૂડી કેટલી? તો કે 35000 15000. મૂડી, મૂડી ખાતાની જમા બાજુ અહીંયા લખી નાખીશ 35000, અહીંયા લખી નાખીશ 25000, આગળ લખી નાખીશ બાકી આગળ લાવ્યા. ઓકે, ઉધાર બાજુ, તો કે ઉધાર બાજુ ઉપાડ ખાતે, ઉધાર બાજુ ઉપાડ ખાતે, ઉપાડ કેટલો છે? 5000 અને 2500. તો અહીંયા લખી નાખીશ 5000, આ બાજુ લખી નાખીશ 2500 રૂપિયા. 5000 થઈ ગયું. હવે તો કે હવાલા નંબર 1 થી શરૂ કરીએ. હવાલા નંબર 1, આખા સ્ટોકની મૂળ કિંમત 10000 હે, જે 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. આખર સ્ટોક છે ને, આખર સ્ટોક, ઈ આખર સ્ટોક સાહેબ કેટલો છે? તો કે 10000. એના 50% એટલે કે 5000 અને 5000. હવે શું કીધું છે સર? મૂડી 15000, 35000, સોરી, માફ કરજો. થેન્ક યુ. આખર સ્ટોક 15000, સોરી 10000, એમાં 5000 છે, 5000 નથી. નથી એને ક્યાં યાદ જ કરવાના, જે છે એ જ આખર સ્ટોક. તો કે વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક 5000. સાહેબ તમે શીખવાડ્યું છે, કોઈ પણ ની પાછળ સ્ટોક શબ્દ લાગે મિલકત લેણા. તો બીજી અસર મિલકત લેણા બાજુ, અહીં લખી નાખીશ આખર સ્ટોક 5000. રેડી, ઘણી વખત કેવું થાય છે ખબર છે? ઘણી વખત અહીંયા મેં લખેલું હોય, અહીંયા જગ્યા છૂટી હોય, પાછું અહીંયા લખ્યું હોય, રેડી, તો અહીંયા જે જગ્યા છૂટી હોય ને, તમારે પણ પરીક્ષામાં કદાચ એવું થાય તો ભલે છૂટી રહે, ભલે રહ્યો આમના, સિંગલ સિંગલ અસર આપવાનું થાય ને, સિંગલ સિંગલ અસર, ત્યારે અહીં વચ્ચે લખી નાખો, અને નો લખો તોય કોઈ માર્ક કાપવા જવાનું નથી, એટલે એનું ટેન્શન ન લે. રેડી, અહીંયા તમે મૂડી લખી નાખી, અહીં જગ્યા છૂટી ગઈ ને, અહીંથી લેણદાર લખ્યું, આટલી જગ્યા છૂટી રહી, ભલે છૂટી રહી, નિયમ એને બનાવ્યા છે, આપણે થોડા બનાવ્યા છે, અમને કીધું હોત તો અમે પહેલેથી લખે. તમે તમે નિયમ બનાવો છો કે અહીંયા સ્થિર અને શું કહેવાય, ચાલુ મિલકત, સોરી, બિન ચાલુ મિલકત હોવી જોઈએ અને એની નીચે લેણું હોવું જોઈએ. તમે તમે નિયમ બનાવ્યો છે, અમને થોડી ખબર છે તમે કેટલી મિલકતો મૂકી છે. એટલે અહીંયા હંમેશા મૂડી હોવી જોઈએ, બાકીનું બધું જ નીચે હોવું જોઈએ, ભલે જગ્યા છૂટી રહે, તો તમારે નિયમ જ બનાવો, અમે પહેલેથી લખે નફા નુકસાનની જેમ. ઓકે,
એટલે એવું ટેન્શન લેતા નહીં. ઘણા બાળકોના પ્રશ્ન મને વોટ્સઅપમાં આવે ને તો મને યાદ રહી જાય ક્યારેક ક્યારેક, એટલે હું આમાં લઈ લેતો હોઉં. ઓકે ચલો પહેલો હવાલો કમ્પ્લીટ. બીજો, મકાન ખરીદીના કાનૂની ખર્ચ 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે, તેમાં વાંધો શું છે? મકાન ખરીદ્યું એનો કાનૂની ખર્ચ થયો, એ 4,000 કાનૂની ખર્ચમાં સમાયેલા છે, તેમાં વાંધો શું છે? મેં મકાન ખરીદ્યું હોય રેડી, હવે એના કાનૂની ખર્ચ થતા હોય તે કાનૂની ખર્ચમાં જ લખવાના હોય ને. ઓકે ઓકે હા 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 યાદ આવી ગયું યાદ આવી ગયું. આમનોન જ્યારે ભણતા ને આમનોન ત્યારે પેલો નિયમ હતો. શું નિયમ હતો? કે મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ. યસ મોદી એન્ડ અંજલિ. મિલકત ખરીદતા તેની પાછળ થતો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરો. તો અહીંયા શું ખરીદ્યું છે? મકાન. મકાન ખરીદ્યું એની પાછળ જે કાનૂની ખર્ચ થાય છે એ મકાનમાં પ્લસ થવો જોઈએ, પણ આને ભૂલમાંથી શેમાં પ્લસ કર્યો? કાનૂની ખર્ચમાં. તો સૌપ્રથમ મકાનમાં આપણે શું કરવું પડશે? પ્લસ કરવો પડશે. મકાન ગોતો મકાન. તો કે મિલ ગયા મકાન કેટલા? હે 46,000 છે મકાન. 46,000 પ્લસ 4,000 કાનૂની ખર્ચ. અહીંયા લખી નાખીશ મકાન 46,000 પ્લસ કાનૂની ખર્ચ. કાનૂની ખર્ચ 4,000 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 50,000. રેડી ને? બીજું, ભૂલમાંથી કાનૂની ખર્ચમાં લખાઈ ગયા છે તો ભૂલમાંથી આપણે કરી દઈશું બાદ બાદ બાદ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાનૂની ખરસ. કાનૂની ખરસ કેટલો છે? તો કે કાનૂની ખરસ છે 6,500. એટલે જોતા જજો, કદાચ આડાવળું મારથી થઈ જાય, કઈ લખાઈ જાય તો મને માઇનસ મકાન ખરીદી નો ખરસ 4,000. 4 ને 200 થાય ને તો 2,500. એટલે ને ઓકે આવું બોલસ. ઘણી વખત છે ને કઈક હું જોતો જાતો હોય ને તો કોઈક આવું બોલતો હોય તો એટલે છે ને મને યાદ આવી જાય તો હું આવું બોલું છું. મારી જેવું કોઈ બોલતું નથી ને. હા ભૂલથી લખેલું હોય તો પણ સાલે. ભૂલથી લખેલું હોય તો પણ સાલે. સારો આગળ બીજો હવાલો થઈ ગયો પૂરો. ત્રીજો, દવા દારૂ પર 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. દવા દારૂ પર કેટલા ટકા? 5% ગાલખાદ અનામતની જોગવાઈ કરો. ચલો દવા દારૂ તો કે સાહેબ લેણું છે, લેણું એને આપણે દવા દારૂ કહેશું. 31,000 નું લેણું છે, 5% ગાલખાદ અનામત કરવાની છે. તો અહીંયા લખી નાખીશ લેણું 31,000 માઇનસ કાલકાદ અનામત 5%, 1,550 માઇનસ બરાબર 29,450. ઓકે અહીં લખી નાખીશ 29,450 થઈ ગયું. ઓકે ચલો બીજીએ સર, તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાલખાદ 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 અનામત 1 લીટી છોડી કાલખાદ અનામત. સાહેબ અમારે ઉપર નીચે છે ને કાકા રહે છે. પ્લસ પ્લસ માઇનસ. સાહેબ કાલખાદ હવાલાની નથી અને કાલખાદ અનામત 1,550 કીધી, સીધી લખી જ નાખી. હવે તો કે હવે નફા નુકસાન ઓલા સોરી જો આ કાલખાદ અને કાલખાદ અનામત. કાલખાદ 1,500, કાલખાદ અનામત 2,000. કાલખાદ 1,500, કાલખાદ અનામત 2,000.
તો ઉપરનું ટોટલ કેટલું થાય? 15 દો 30 3050 3050 માંથી 2050 બાદ કરો 1050 થઈ ગયું. આવડતું હોય, તમને આવડતું હોય અને તમે આ ન લખો તો પણ ચાલે. એક મિનિટ સર, આડા અવળા વ્યવહાર ચાલે પેપરમાં? હા, દોડે તમે. પેલા તમને એમ થાય કે મને 5મો હવાલો લેવો છે, લઈ લો. ખાલી એક ક્યાં ધ્યાન રાખવાનું ખબર છે? ધ્યાન ક્યાં રાખવાનું? ધ્યાન એક રાખવાનું આ વેપાર ખાતામાં. હું શરૂઆતનો સ્ટોક ખરીદી વેચાણ શરૂઆતમાં લઈ નાખું, પછી ભલે ગમે આડા ઉડું થતું, પછી તો કે બીજું ધ્યાન રાખવાનું આમાં શરૂઆતમાં, શરૂઆતનું જોવું જોઈએ, અને ત્રીજું ધ્યાન રાખવાનું આમાં મિલકતો પછી લેણા, મૂડી પછી દેવા. આડાઉડું થાય આડાવડું થાય હાલે તમને દોડે. અને આમાં તમે શનિવારે કીધો, ઓલા બુધવારે કીધું છે ભાઈ, બુધવારનો લેક્ચર જોઈ લેજે. હો 19મો દાખલા માટે ચાલુ મિલકત અને બિન ચાલુ મિલકત ઉપર નીચે હોય તો ચાલે? નહીં, ઉપર સ્થિર મિલકત, કાયમી મિલકત, બિન ચાલુ મિલકત, બાકીનું બધું નીચે. રેડી? સ્થિર મિલકત, કાયમી મિલકત એવું જ છે, બાકી ચાલુ મિલકતો બધી જ નીચે. આગળના લેક્ચર મિસ કર્યા છે તો તમારે જોવા પડશે, કારણ કે આગળના લેક્ચર જોશો તો જ તમને પાછળના લેક્ચરમાં મજા આવશે. રેડી? તમે આપણે છે ને પહેલે બધા જમવા જઈએ, ખબર છે, કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય પછી આવું. હો તમારે ફેનિલભાઈ તમારી પાસે પછી આવું, તમે ટાઈપ કરી રાખજો. કોઈ રેસ્ટોરન્ટમાં જતા હોય અથવા તો કોઈ મોટી પાર્ટી, આપણે તો શું કે નોર્મલ વ્યક્તિ એટલે આપણે એટલા બધા ખાસ, એટલા બધા ફંક્શન શું કહેવાય એને, ફાર્મ હાઉસમાં ને એમાં કાંઈ લગ્ન ન હોય, મોટી મોટી હોટલમાં આપણે, તો એનો નિયમ શું હોય? બધા સૂપ પીતા હોય, સૂપનો નિયમ શું હોય? સ્ટાર્ટરમાં સૂપ આવે, મને ઇંગ્લિશ ન ફાવે ને એટલે હું ગુજરાતી લખું. સૂપનો નિયમ શું હોય? કે તમે એક વખત સૂપ પીવો, પછી અડધી પોણી કલાક સુધી તમે બેસો તો તમારા પેટમાં એ ભૂખ જગાડે. રેડી? આપણે શું કરીએ? સીધી સીધા ગયા, સૂપ આવ્યું, હાલો બે ગ્લાસ, આ બે બાઉલ સૂપ પી જાવ. સૂપ પીને સીધું, હે ભાઈ સામે શું છે? સામે પીઝા છે, હાલો ઘટઘટાવો પીઝા. મેન ડિશ તો લેવાની થતી જ નથી, નહીં એવું તો રોજ ખાતા હોવી આપણે, પૂરી ને શાક ને એવું તો રોજ ખાતા હોવી, મીઠાઈ મીઠાઈ નહીં, પીઝા, ઢોસા, પાસ્તા, મંચુરિયમ, પાણીપુરી એવું જ પકડે. સૂપ પીન ડાયરેક્ટ જ તે આઈની જેવું થયું, તમે ડાયરેક્ટ જ અહીંયા આવી ગયા. પહેલા તમારે ચેપ્ટર નંબર 1નું છે ને સૂપ પીવાનું છે. સૂપ, એ સૂપ તમે પીશો ને પછી તમને ખબર પડશે કે એટલે છે ને ગમે ત્યારે ગમે ત્યાં હું પેલા તમારી જેમ જ કરતો, ગમે ત્યાં જમવા જાવ ને, હે તો સૂપ પી, સૂપ પીને સીધો ડીશ લઈ લો, પછી નિયમ કરી નાખ્યો. ખાવાનું કે ખૂટી ન જવાનું, અવડી મોટી પાર્ટી હોય એને એને ત્યાં ખૂટે, ક્યારેય ન ખૂટે. એટલે પહેલા જઈને તરત છે ને સૂપ પી અને શાંતિથી સોફા બે જાવ, એ બધા ભલે જમતા. પેલા એમ થતું ખૂટી જાય તો આપણે ધ્યાન, હા આપણે ઓલામાં ખૂટી આપણે અહીંયા જાય એને ત્યાં ન જાય, હેડે ને. હા એટલે છે ને આવું ભજો, હો સૂપ પીને પછી થોડી વાર બેસજો. એટલે હું કહેતો હતો એ કે પહેલું ચેપ્ટર પહેલાં કરું પછી બીજું ચેપ્ટર. હું તો મેન ડીશ લેતો જ નથી ગમે અહીંયા જાઉં. મેન ડિશમાં તેને મેન આઈટમ તો ક્યારે ઓલું રોટલી ને શાક ને એવું, રોટલી ને શાક તો ઘરે ખાતો, હું મારી જ વાત કરું. હાલ ભાઈ ક્યાં હતા તમે? મને છે ને વાતો એ ચડાઈ ગયો, પછી વાતો છે ને મારી ખૂટે ગયા. નહીં ઓલા વર્ષે આપણે પહેલું વર્ષ હતું ને, પહેલું વર્ષ ત્યારે બાળકોને વિદાય કરવાની હતી, મારી પાસે ટોપિક પૂરો થઈ ગયો. પછી
સરસ મજાનો એક ટોપિક લીધો, વાતો ના, અને અહીંયા છે ને પછી વડાપાવ દોરી નાખ્યો. વડાપાવ એક કલાક લગી મેન બાળકો વાતો જ કરી, વિદાયના દિવસે એક કલાક લગી તોય વાતો ન પીટી. આપણને એમ થયું કે આપણે બાયુ બની ગયા કે હું, છોકરા હોય બાયુ બની ગયા, હું બાયુ બની ગયો. એક કલાક લગી વાતો કરી તોય ન પીટી. બોલો, આવું થાય એટલે છે ને એક વખત વાતું એ સડી જાય ને પછી ભૂલાઈ જાય. હાલો હાલો દાખલો, આમાં ઘણા મમ્મી પપ્પા સાંભળતા હશે તો કે આ સાહેબ આવું આવે લાગે છે. ચાલો, ફર્નિચર પર 10% અને મકાન પર 5% ઘસારો ગણો. ફર્નિચર પર 10%, મકાન ઉપર 5%. સૌપ્રથમ મકાન ઉપર ગણ નાખીએ, કારણ કે મકાન છે ને એ આપણે લખી નાખ્યું છે. રેડી? એટલે મકાન ઉપર 5% ઘસારો ગણો. તો મકાન માઇનસ ઘસારો કેટલો? તો કે 5%. પચું 2500 રૂપિયા માઇનસ બરાબર કરશું એટલે 47500 કદાચ થશે, એવું કંઈક થશે. ઓકે, અહીં લખી નાખીશ 47500. ચલો બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મકાનનો ઘસારો કેટલો? તો કે 2500. ચલો હવે ફર્નિચર પર ઘસારો ગણવાનો છે. તો સૌપ્રથમ ફર્નિચર છે 3000 નું, ધ્યાનથી સાંભળજો. ફર્નિચર નો ઘસારો છે 300, એટલે પેલા આપણે પ્લસ કરશું અને એના ઉપરથી 10% ઘસારો આપણે બાદ કરશું. તો સૌપ્રથમ લખીશું ફર્નિચર સાહેબ 3000 નું છે, પ્લસ ઘસારો લખશું કાચું સરવૈયાનો 300 રૂપિયા. 3300 રૂપિયા માઇનસ ઘસારો શેનો કરશું? હવાલાનો કરશું 330 રૂપિયા. માઇનસ બરાબર 29.70. ઓકે, અહીં લખી નાખીશ 29.70. રેડી? બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો 330 રૂપિયા. ચાલ એના પછી, તો કે એના પછી પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ માંડી વાળવાનો છે. માંડવાળ એટલે એક પ્રકારનો, માંડવાળ એટલે એક પ્રકારનો ઘસારો. અદ્રશ્ય મિલકત હોય ને, અદ્રશ્ય મિલકત અને ભાડાપટ્ટાની મિલકત, એમાં માંડવાળ શબ્દનો ઉપયોગ કરવાનો. રેડી? અને દ્રશ્ય મિલકત હોય એમાં ઘસારા શબ્દનો ઉપયોગ કરવાનો. પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ પેટન્ટ ટ્રેડમાર્ક 27 રૂપિયા માઇનસ માંડવા લખવું પડશે કા? માંડવાળ 1/3 કરો તો આના 900 રૂપિયા થાય ને. ઓકે, અહીં લખી નાખીશ 900 રૂપિયા અને 1800 રૂપિયા. ઓકે, ઈકડે લખી નાખ્યો 1800. ચલો બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પેટન્ટ્સ એન્ડ ટ્રેડમાર્કની માંડવાળ 900 રૂપિયા. ચલો હવાલા સબ હો ગયા ખતમ. હવે ગુપ્ત હવાલો. હવે આ આપણને દાખલો ફૂદ્દુ જેવો લાગે, હું કામ આની કરતા અઘરા દાખલા આપણે જોઈ લીધા. HDFC ની 12% લોન 10000 રૂપિયા મૂડી દેવા બાજુ. HDFC ની 12% લોન કેટલા? તો કે 10000 રૂપિયા. નીચે લખીશ લોન નું વ્યાજ. સાહેબ 10000 છે ગુણ્યા 12% ગુણ્યા, આપણને તારીખ આપી હોય તો તારીખ જોઈ લેવી, 1/7/16 એટલે કે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 9/12. ચાલો
કેટલા રૂપિયા થશે? આ બાજુ આ બાજુ આ બાજુ છોડ, 900. ઓકે ચલો 900 રૂપિયા. રેડી? વ્યાજ ચૂકવવું પડે. ચૂકવવું પડે એટલે ખર્ચ. ખર્ચ તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન નું વ્યાજ. કેટલા રૂપિયા? તો કે સાહેબ 900 રૂપિયા. ચલો એના પછી, તો કે એના પછી કોઈ ગુપ્ત હવાલો આપણને મળતો નથી. હવે તો કે એક મિનિટ, એક મિનિટ. કોણ છે? હા પટેલ બોલો. એક આવું વાગેલા મારા ટ્યુશનમાં 3-4 ચેપ્ટર ચાલી ગયું છે. મને ઓહો, ત્રીજું ચેપ્ટર છે ને, ત્રીજું અને ચોથું એકદમ ઇઝી ચેપ્ટર છે. એકદમ એટલે એકદમ ઇઝી ચેપ્ટર. ત્રીજા ચેપ્ટર છે ને, ત્રીજા ચેપ્ટર, એ ત્રીજા ચેપ્ટરમાં માત્ર 4 જે સૂત્ર ટાઈપ આવે છે ને એ પાકું કરો. અને ચોથું ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર એમાં 2 જ સૂત્ર ભાગા કરો. રેડી? 2 જ સૂત્ર ભાગા કરો એટલે થઈ જશે. ઓકે? એટલે ટેન્શન લેવાની જરૂર નથી, આવડી જશે. ટોટલી વસ્તુ આવડી જશે. ચેપ્ટર નંબર 3 છે, ચેપ્ટર નંબર 4 છે, બધું જ આવડી જશે. ઓકે? ચાલો આ વધારાની જે કોમેન્ટો છે બધી બંધ કરો. ઓકે? એ લોકો એનું કામ કરશે, આપણે આપણું કામ કરીએ. આપણે જ્યારે ઇન્વોલ્વ થવાનું થશે ત્યારે થઈ જશું, પણ વધારાની કોમેન્ટ નહીં. ઓકે, મને કોઈએ કીધું સાહેબ 5મો હવાલો. રેડી? 5મો હવાલામાં શું કીધું છે? તો કે પેટન્ટ અને ટ્રેડમાર્ક છે, એ પેટન્ટ અને ટ્રેડમાર્કનો 1/3 ભાગ, 1/3 ભાગ છે એ માંડી વાળવાનો છે. માંડી વાળવાનો એનો મતલબ એમ થયો કે ઘસારો ગણવાનો છે. રેડી? તો 1/3 ભાગ એટલે ક્યાં ગયો? અહીં 2700 રૂપિયા. 2700 ગુણ્યા 1/3 એટલે 900 રૂપિયા ઘસારો ગણવાનો છે એટલું કીધું છે. રેડી? ખાલી માંડવાળ લખીએ. હા, દોડે દોડે માંડવાળ લખો તો દોડે. હો, ઘસારો નહીં, નહીં ઘસારો નહીં લખવાનો. ખાલી માંડવાળ જ લખવાનું, ઘસારો નહીં લખવાનો. ઓકે, મેં ઘસારો લખ્યો હોય તો છે કે આ પાટીલ પ્રશ્ન પૂછી લેવાનો. HDFC નું વ્યાજ, હવે ભગવાન ભલું કરે. HDFC ની લોન 10,000 ની હતી, 12% છે એટલે 12% છે એટલે 12% કર્યા. ટકા એટલે છેદમાં 100 કહેવાય. ટકા એટલે છેદમાં 100 કહેવાય. રેડી? અને 9 મહિના છે. તારીખ કઈ હતી? તો કે 1/7/2016. 9 મહિના થાય એટલે 9 ના છેદમાં 12, તો ટોટલ કેટલા થઈ જાય? ઓકે ચાલો, એના પછી હું પહેલા સિંગલ સિંગલ અસર આપી દઉં. જેટલી પણ સિંગલ અસર છે એ વ્હાઈટ પેનથી હતી ને, સિંગલ સિંગલ અસર આપી દઉં. ઓકે ચાલો, સૌપ્રથમ તો કે સૌપ્રથમ આવી ગયું છે પાઘડી 5,000. પાઘડી મિલકત લેણા બાજુ પાઘડી કેટલી? તો કે 5,000. ચાલો એના પછી, તો કે એના પછી પેટન્ટ આવી ગયું છે, લેણું દેવું બાકી છે, દેવું 25,000. તો દેવું પચીસ હજાર. રેડી? ચાલો એના પછી, તો કે એના પછી છે આ 15,000 બાકી છે, યંત્રના 15,000. એટલા માટે હું તમને કહું છું, તમે પણ ટીક કરજો. હો, લખતા નહીં, ટીક કરજો. પેપરમાં ક્યારે લખતા નહીં, નાનું એવું ટીક કરજો. નાનું એવું જ તે, બહુ મોટું નહીં, એટલે આપણને ખબર પડે. ચલો આવી ગયું છે, આવી ગયું છે, આવી ગયું. વેચાણ પરત 7,500, ખરીદ પરત 5,000. 5,000 અને 7,500 અહીં લખી નાખીશ. 5,000 અહીં લખી નાખીશ. 7,500 માઇનસ વેચાણ પરત અને માઇનસ ખરીદ પરત. ખરીદ પરત અહીંયા લખીશું 35,000 અને વેચાણ પરત કહેશો કોઈ 81,750. ઓકે, 81,750. ઓકે ચાલો, એના પછી હું પાછળ જોઉં ને તો જ મને પ્રશ્ન પૂછજો, નકર ન પૂછતા. મજૂરી કેટલી? 4,000. અહીં લખી નાખીશ મજૂરી 4,000. ચલો એના પછી, તો કે એના પછી 1,550 ફર્નિચરમાં ઘસારો આવી ગયો. હા, એના પછી 300 કાનૂની ખર્ચ, 300 નફા નુકસાન ખાતામાં કાનૂની ખર્ચ કેટલો? તો કે સાહેબ 300. ચલો એના પછી, તો કે એના પછી
રોકડ સિલ્લક 600 રૂપિયા, રોકડ સિલ્લક 600 રૂપિયા. તો અહીંયા લખી નાખીશું રોકડ સિલ્લક 600 રૂપિયા. ચાલો એના પછી, તો કે એના પછી છે 1150 રૂપિયા વીમા પ્રીમિયમ, 1150 રૂપિયા વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ 1150. ચાલો એના પછી, તો કે એના પછી છે હુંડી. હાલો ઉધાર બાજુ 4000, જમા બાજુ 2500. ઉધાર બાજુ 4000, ઉધાર બાજુ 4000, જમા બાજુ 2500. આગળ લખીશ હુંડી ઓ, અહીંયા આગળ લખીશ હુંડી ઓ. અરે એ ક્યાં હે? આ સાહેબ જો તા કોણ છે? ઉપર ઉપર કરી દો ભાઈ, કોમેન્ટ નો કરતા વણા. હજી ઉપર, બસ એનો સ્ક્રીનશોટ ભરી લ્યો, કોમેન્ટ નો કરતા. કોમેન્ટ ની ના પાડી તોય કોમેન્ટ કરે છે. સર અમારે ટ્યુશનમાં ત્રીજું ચોથું ચેપ્ટર ચાલી ગયું છે, મને ખબર. એટલે એના જવાબ તો આપ્યો કે આવડી જાય છે, ટેન્શન લો. આની પછી પરમ દિવસથી ત્રીજું ચેપ્ટર ચાલુ કરું છું, હા ત્રીજું ચેપ્ટર ચાલુ કરું છું. ન્યુ પહેલા બધી સિંગલ એન્ટ્રી કરાવે, આ તો ગમે એમ કરો, જે રીત કરો. તમારો દાખલો 25 મિનિટમાં 20 મિનિટમાં પૂરો થાય, તમે જે રીતે પૂરો કરો. એટલે આ તો હું સમજાવું છું, એટલે નકર સેમ જ થાય. રોકડ સિલ્લક 300 છે, ઓકે રોકડ સિલ્લક 300 છે. રોકડ સિલ્લક 300 છે. હું પેલા પોલ લઈ લઉં, નકર હું પાછો ભૂલી જઈશ. અભિષેકભાઈ ઉભા રહો એક મિનિટ. રેલવે નું 600 છે, ઓકે રેલવે નું 600 છે. રેલવે નું 600, ઓકે. બીજો સર કોની ખર્ચા તમે કાનૂની ખર્ચા વીમા પ્રીમિયમ 1150 છે. કાનૂની ખર્ચ વીમા પ્રીમિયમ 1150 છે, ઓકે. એટલે માટે જ મેં કીધું છે, મારથી અહીંયા કંઈક આડાવડું થઈ જાય તો જોજો. 2000 રૂપિયા છે ટપાલ ખર્ચ. ટપાલ ખર્ચ કેટલો? તો તે 2000 રૂપિયા. ચાલો એના પછી, તો કે વટાવ. ઉધાર બાજુ 750, જમા બાજુ 1500. ઉધાર બાજુ 750, જમા બાજુ 1500. સાહેબ મને ખબર નથી, કાંઈ વાંધો નહીં, વટાવ. રેડી? ન આવડતો હોય તો વટાવ, વટાવ. ઓકે, સ્ટેશનરી ખર્ચ અને સ્ટેશનરી ખર્ચ બાકી હમણાં લખી નાખો, સ્ટેશનરી ખર્ચ, ઓકે. ચાલો આ બીજું છે, આ બીજું છે, આ બાકી છે. એક મિનિટ, સ્ટેશનરી ખર્ચ, સ્ટેશનરી ચપામણી 1550, ઓકે. સ્ટેશનરી છપામણી 1550. હવે ઓલું બાકી હતો ને લખી નાખો પેલા, ઘાલખાત પરત 1250. ઘાલખાત પરત 1250, અને હાથ પર સ્ટેમ્પ કેટલો હતો? તો કે 150. હાથ પર
ત્રણ માં કઈ પૂછાઈ શકે નહીં, બુકમાં લાસ્ટ વાળા ચાર પાંચ દાખલાના અમુક હવાલા યુનિક છે, ખબર નહીં પડતી. આપણે કાલે જોઈ લઈશું, કાલે પીવાય ક્યુ છે ને એમાં જોઈ લઈશું. ઓકે, એમાં એ દાખલા આવી જ ગયા છે. અને પરમડીથી એકાઉન્ટમાં કરતાં સ્ટેટિસ્ટિક વધારે સહેલું છે. હા લે લે લા હેલો વિશે હું સ્ટેટ હું એક જગ્યાએ ગયો હતો સ્ટેટ સ્ટાર્ટિંગમાં 2012માં સ્ટેટ ભણાવવા ગયો હતો. એકાઉન્ટ ભણાવતો સ્ટેટ ભણાવવા ગયો. સ્ટેટ ભણાવવા ગયો તો પરસે વળી ગયો, શરૂ એ છે પરસે વળી ગયો છોકરાને સામે. સ્ટેટ અઘરું છે, એકાઉન્ટ નહીં. તો મને કઈ સ્ટેટ આવડતું નથી. હા, એકાઉન્ટ ઈઝી છે, અઘરો વિષય પકડું જ નહીં હું. ઈ ઇકોનોમિક્સ કેટલું યાદ રાખવું પડે, હે? કેટલું આ ઈસવીસનમાં આ થયું ને અહીંયા બેરોજગારી ને અહીંયા ગરીબી ને અહીંયા આવું થયું ને ઓલા પણ આમ થયું ને ઈ દેશનો જીડીપી એટલો ને આ દેશનો જીડીપી એટલો ને અઘરો. છોડો હાલ સ્ટેટ આ સૂત્ર યાદ રાખો ને લાસ્ટ પીરિયડ ને યાદ રાખો ને પાસે ને યાદ રાખો ને ઓલું યાદ રાખો ને અઘરું. છોડો બીએ ઓલી ચાવી આમાં નાખો ને ઓલી ચાવી આમાં નાખો ને આ ચાવી આમાં નાખો ને આ ચાવી આમાં નાખો ને અઘરું. છોડો એકાઉન્ટ ખર્ચ કે નુકસાન ઉધાર આવક કે ઉપજ જમા. હેલું પકડી ગયો, હેલું જ પકડવાનું, અઘરું પકડવાનું જ નહીં. ઇંગ્લિશ તો પલ્લે જ ન પડે. ઇંગ્લિશ શું એસપીસી તો આપણે કોઈ જોયું નથી. ગુજરાતી અઘરું, ગુજરાતીમાં તમે આવલું લખ્યું હોય શું કહેવાય આમ કંઈક આમ થઈ ગયું હોય કાનૂની ખર્ચ આમ આવ્યું હોય ભૂલમાંથી આમ થઈ ગયું હોય કાનૂની ખર્ચ તો આપણે હાલે એકાઉન્ટમાં કોઈ ભાષા જોવા નથી જતું હે, પણ ગુજરાતી ભાષા જોવા જાય અઘરું. છોડો બીએ માં ચાવી યાદ રાખીને રાખીને મરી જાય. એ તો સારું ભલું પૂછો મયુરભાઈ નું કે આપણને કઈક હરખું વ્યવસ્થિત સમજાય છે. ઘણી વખત હું પાછળ બેઠતો હોય ને એ એના સંસારના નિયમો શું વાત છે હેડે, આમ આપણને આમ દિલકો છૂ જાય એવા હોય એટલા માટે હેડે. એટલે અઘરું તો હું ક્યારે પકડતો જ નથી, એકદમ હેલું જ પકડું છું. એટલે એકાઉન્ટ આપણને હેલું લાગ્યું કે એક જ નિયમ આવે તો ઉધાર જાય તો જમા અને ખર્ચ કે નુકસાન ઉધાર આવક કે ઉપજ જમા. અને દાખલામાં આપણને 50% કહી દીધું હોય કે આ બાજુ લખો ને આ બાજુ લખો એટલે એ ઉપાડી જાય આપણે. એટલા માટે જ આપણે હેલું પકડવાનું હેડે. હા, સૌથી ઓછા ફેલ સેલા વિષયમાં થયા છે. આ વખતે જોઈ લેજો, આ વખતે સૌથી ઓછા ફેલ સેલા વિષયમાં થયા છે. કેમ કે એકાઉન્ટ હાવ હેલામાં હેલું બધાને આવડી જાય હેડે. કંઈક કેટલા 1500 કેટલા કંઈક ઓલા ફેલ થયા છે, આટલા જ ફેલ થયા છે. હું જાજા નહીં, સ્ટેટમાં સૌથી વધારે ફેલ થયા. હિન્દી ક્યાં આવે ભાઈ આપણે એમ મૂકવાનું? સ્ટેટ એકાઉન્ટ ઇકો બી એન ઇંગ્લિશ સ્ટેટમાં સૌથી વધારે, કારણ કે એ અઘરો વિષય છે ને અઘરો આપણને કાંઈ પલ્લે પડે નહીં હેડે. તો આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. ફરી વખત મળીશું એક નવા ક્લાસ સાથે, નવા પીવાયક્યુ સાથે. કહેવાય છે કે દરેક શાળાઓ માં છે, દરેક શિક્ષકો માં છે, દરેક વિદ્યાર્થીઓ માં છે. જય હિન્દ, જય ભારત.